નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 4 વિષય ગણિત ગમ્મત એમ આપણે જોયું છે પ્રકરણ નંબર 13 ખેતર અને તેના ફરતે વાળ. આ પ્રકરણમાં આપણે આગળના ઘણા વિડીયોમાં ખેતરની હદ કઈ રીતે શોધવી એ આપણે શીખી ગયા. તે પછી આપણે અલગ અલગ આકારના ખેતરો હોય તો એ બધાની સીમાનું માપ કઈ રીતે શોધવું એ શીખી ગયા. એ પછી આપણે બે વર્તુળવાળા એક કોયડાનો ઉકેલ શોધ્યો અને હવે આજે આપણે એનાથી આગળ શીખીશું. તો અહીંયા છે કે આકૃતિમાં 1 સેમી માપના કેટલા નાના ચોરસ છે. નીચે અહીંયા આકૃતિ આપેલી છે, એમાં ચોરસ દોરેલા છે. એમાં કયા કેટલા માપના છે? 1 સેમી માપ, 1 સેમી માપના ચોરસ છે. તો કેટલા નાના ચોરસ છે એ આપણે ગણવાનું છે. તો આપણે ગણીએ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35 અને 36. કેટલા ચોરસ છે? 36 નાના ચોરસ છે. આને આપણે બીજી રીતે કઈ રીતે ગણી શકીએ? તો પહેલા આપણે ઊભી કેટલી લાઈન છે ગણી લઈશું કે 1, 2, 3, 4, 5, 6 કેટલી છે? 6. અને આડી ગણીશું કે 1, 2, 3, 4, 5, 6. તો અહીંયા 6 આડી લાઈન અને ઊભી આડી લાઈન અને ઊભી લાઈનનો જો ગુણાકાર કરીએ તો પણ આપણે કેટલા ખાના છે એ મળી જાય. 6 × 6 = 36 નાના ચોરસ છે. હવે આપણે બીજો પ્રશ્ન જોઈશું કે આકૃતિમાં 1 સેમી માપના કેટલા ચોરસ સમાશે, દોરો અને લખો. અહીંયા આકૃતિ આપેલી છે, કેવી છે? અધૂરી. અહીંયા અમુક ખાના દોરેલા છે, બધા કેવા છે? 1 સેમી માપના. હવે આપણે જોવાનું કે આ બીજા બધા ખાનાઓ દોરીએ તો આ આકૃતિમાં કેટલા ચોરસ સમાય. તો અહીંયા ખાલી જગ્યા છે ત્યાં પણ આપણે 1-1 સેમી માપના ચોરસ દોરવાના. આ ખાના એ બધા 1-1 સેમી માપના છે તો આપણે એના જેવા જ બીજા ખાનાઓ એના માપને આધારે દોરીશું. તો પ્રથમ આપણે અહીં દોરી દઈશું. આ પણ કેટલું થશે? 1 સેમી માપનું, કારણ કે આ 1 સેમીનું છે, આ 1 સેમીનું છે. એવી રીતે બધા ચોરસ દોરી દઈએ આપણે. આ બધા ચોરસ 1 સેમી માપના થયા, કારણ કે નીચે પણ છે એ કેવા છે? 1 સેમી માપના. એવી રીતે ઉપર પણ આપણે દોરી દઈશું બધા. તો અહીંયા આપણે આખા આકૃતિમાં 1-1 સેમી માપના ચોરસ દોર્યા. હવે આપણે બધા ખાના ગણીશું તો આપણને ખબર પડશે કે 1 સેમી માપના કેટલા ચોરસ સમાય. તો ગણીએ 1, 2, 3, 4, 5, 6, 7, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. કેટલા ચોરસ સમાય? 32 ચોરસ. આપણે આગળ જોયું એમ ઊભી અને આડી લાઈનમાં કેટલા ચોરસ છે એનો ગુણાકાર કરીએ તો પણ જવાબ મળી જાય. જેમ કે ઊભી લાઈન ગણીએ તો 1, 2, 3, 4 અને આડી લાઈન ગણીએ તો 1, 2, 3,
चार पांच छ सात आठ, तो आठ गुणिया चार बराबर बत्रीस, आठ छ बत्रीस। हवे दाखला नंबर त्रण जुए के आकृति ने चार सरखा भाग में विभाजित करो, तेमा कुल कितना चौरस छे ते गणो। आ आकृति ने आपणे चार भाग में विभाजित करवानी छे, तो अहियां बे बे खाना छे, तो ने एक ज चार भाग में विभाजित करिए तो बे भाग केवा करीशू ऊभा। एवी रीते आडी पण कितनी छे चार खाना, तो बे बे खाना आपणे करीने एक केवी करीशू आडी। तो आ कितले भाग, आ केवा थया चार सरखा भाग, आ एक भाग, आ बीजो भाग, आ त्रीजो भाग अने आ चौथो भाग, चार भाग थया जे आपणे कह्यो हतो के चार सरखा भाग मां विभाजित करो। हवे दरेक मां खाना दोरीशू आपणे एक एक સેમીના, तो અહીંયા એક ખાનું થશે, અહીંયા ચાર ખાના થશે, એવી રીતે નીચે પણ અહીંયા બે થશે અને અહીંયા પણ થશે। તો આપણે જોઈશું કેટલા ચોરસ થયા, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર અને સોળ, કેટલા થયા સોળ ચોરસ થયા। હવે આ ચોરસ એક ભાગમાં કેટલા ચોરસ હશે, તો આપણે જોઈશું કે આ એક ભાગ થયો બરાબર, આ બીજો ભાગ થયો, આ ત્રીજો ભાગ થયો અને આ ચોથો ભાગ। એક ભાગમાં કેટલા ચોરસ આવશે, ચાર, તો અહીં લખીશું કે એક ભાગમાં ચાર ચોરસ સમાય। જો એક ભાગમાં ચાર ચોરસ સમાય તો ચાર ભાગ કુલ સરખા છે, એટલે ચોકુ ચોકુ સોળ, એટલે કે કુલ સોળ ચોરસ હશે। આવી રીતે તમને કોઈ પણ દાખલા આવે તો તમને આને સરળતાથી આને ઉકેલતા આવડવું જોઈએ। આનાથી નવ આપણે આગળના વિડીયોમાં શીખીશું।